બનાસકાંઠાના બે પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર અને ગામડાઓમાં સતર્કતા આવી છે। ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં સંપૂર્ણ સત્તા સરપંચોને આપતા ગામના સરપંચો દ્વારા પોતાના ગામડાઓને સંપૂર્ણપણે લોકડાઉનની કામગીરી હાથ ધરાઈ છે। અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા। મિત્રો, વડગામ સરપંચ ભગવાનજી સોલંકી, આજે આપણા બનાસકોટાના અંદર એવા સમાચાર છે કે ભાઈ બે કેસ કોરોનાના મળેલા છે। એક પાલનપુરમાંથી મળેલું છે, એક મીઠાવીચરણ ગામ છે તરાદુ, ત્યાંથી મળેલું છે। એટલે હું મારા વડગામ તાલુકાના જનતાને વિનંતી કરવા માગું છું કે વાવથરા છેવાડાના ગામડા છે ત્યાં પણ આ રોગનું પગવે અસરો થઈ ગયેલો છે। બીજું, એ જે સ્થાનિક નથી તેઓ સુરતથી બહારથી આવેલા છે, એટલે આપણે સંપૂર્ણ લોકડાઉનનો અમલ થાય, બહારથી ગામો કોઈના દીકરા દીકરી કોઈ બહાર રહેતા હોય તેઓ જ રહે, એ ગામમાં પ્રવેશ ના કરે। એટલે વડગામ તાલુકાના તમામ જે સરપંચો છે એ સરપંચોને પણ હું વિનંતી કરું છું કે તમારા ગામમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરાવો, બહારથી જે લોકો આવે છે એ ના આવવા જોઈએ। કારણ કે હવે બનાસકોટા જિલ્લામાં જો આપણે લોકડાઉનનો અમલ નહીં કરીએ તો આપણા જિલ્લામાં પણ એનો કેર વર્તાશે। એટલે હું તમામ તાલુકાના અને જિલ્લાના સરપંચોને વિનંતી કરું છું કે તમે એનું કડકપણે તમારા પોતાના ગામમાં લોકડાઉનનો અમલ થાય અને અમારા વડગામમાં સંપૂર્ણ અમે લોકડાઉનનો અમલ કરાવ્યો છે। માન્ય પીએસઆઈ શ્રી, મામલતદારશ્રી બધા સાથ સહકાર આપી અને અમે બહારથી કોઈને અમારા ગામમાં પ્રવેશ કરવા દેતા નથી। એટલે હું દરેક ગામમાં થાય એવી હું દરેક સરપંચો અને ગામના યુવા મિત્રોને વિનંતી કરું છું। હું વડગામ ઉપગાડ યુનિટના ઓફિસર શ્રી જગદીશભાઈ રાવલ અને મારી ટીમના 121 ઉમગાડ સભ્યો પાલનપુર ખાતે તેમજ વડગામ ખાતે વડગામના તમામ ગામડાઓની અંદર આજે કોરોના બંદોબસ્ત મહેરબાન કલેક્ટર સાહેબના હુકમ અનુસાર, માન્ય શ્રી સરકારના શ્રીના હુકમ અનુસાર ખૂબ જ ખંતથી અને સરાહનીય કામગીરી પોલીસની સાથે ખભે ખભા મિલાવીને કરી રહ્યા છે। અને એ બાબત આપ વિડીયોમાં પણ જોઈ શકો છો કે વડગામનો પણ આજે એક ચકલું ફરકે કે એવું પરિસ્થિતિ નથી, બિલકુલ સુમસામ વાતાવરણ છે અને લોકો સંપૂર્ણપણે લોકડાઉન પાળે છે, જે હોમગાર્ડની પણ સેવા બિરદાવવા લાયક છે અને એમાં હું પણ સતત 24 કલાક ખડે પગે રહું છું અને અમારા વડગામ પોલીસ સ્ટેશનના પ્રથમ મહિલા પીએસઆઈ કે જે એસએમ મેણત સાહેબ, એ પણ એમની કામગીરી ખૂબ જ સારી છે અને એ પણ અમને સપોર્ટ કરે છે અને અમારા માણસો પણ એમને ખૂબ જ ખભે ખભા મિલાવીને સેવા બિરદા કરી રહ્યા છે। જે ગાડી બહારથી આવે એની હોય તો તમે શું કરો એને? જો બહારની ગાડી હોય તો એમાં 2 થી 4 વ્હીલરમાં 2 થી વધુ હોય તો પણ અમે ચેકિંગ કરીને અને પોલીસની સાથે કરીને કામગીરી કરીએ છીએ અને લગભગ કોઈ ગાડી એવું બનતું જ નથી કે કોઈ આવે એવું, એ છેલ્લા 3 દિવસથી તો બિલકુલ લોકડાઉન, એટલે લોકડાઉન જેવું જ છે।